સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ આંબલી અભિષેક પર। બાળકો ગયા લેક્ચરમાં આપણે બેક્ટેરિયા જન્ય રોગ વિશે ચર્ચા કરી ચૂક્યા, જેમાં ન્યુમોનિયા અને ટાઇફોઇડ જેવા રોગ વિશે વાત કરી। હવે આપણે વાયરસ જન્ય રોગ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। બાળકો પહેલી વસ્તુ તો એ છે કે વાયરસ જેને વર્ગીકરણમાં તમે એને કે ગોતી શકતા નથી, કારણ કે વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, કનેક્ટિંગ પેર ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ, સજીવ અને નિર્જીવને જોડતી કડી છે। આજના ટોપિકમાં આપણે સામાન્ય શરદી વિશે વાત કરવાના જઈ રહ્યા છીએ। આમ તો જનરલી મનુષ્યમાં થતો સૌથી વધુ સંક્રમિત રોગ એ શરદી છે, એટલે આપણે સામાન્ય શરદી વિશે ચર્ચા કરીએ છીએ। સામાન્ય શરદી એ માનવમાં થતો સૌથી વધુ સંક્રમિત રોગ છે। બાળકો આપણને ખ્યાલ છે કે કોઈ પણ રોગ વિશેની આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે એ રોગ માટે મુખ્ય 4-5 મુદ્દાઓ તારવેલા છે, જેમ કે પહેલો મુદ્દો રોગનું નામ, બીજો મુદ્દો રોગ સેનાથી થાય છે, વાયરસ બેક્ટેરિયા ફૂગ પ્રજીવ કે કૃમિથી, બરાબર। આ રોગ છે એ રોગના રોગ કારક તરીકે એટલે કે પેથોજન્સ તરીકે જોઈએ તો રોગ જે ફેલાવે છે એ રિહિનો વાયરસ છે, બરાબર। રિહિનો વાયરસ થી આ રોગ શરદી ફેલાય છે અને આ રોગ માં સૌથી વધુ અસરગ્રસ્ત અંગની વાત આપણે કરીએ તો સૌથી વધુ અસર આપણા નાક અને શ્વસન તંત્રને લગતા ભાગોમાં થાય છે, બરાબર। પરંતુ ન્યુમોનિયા છે, ન્યુમોનિયા રોગ એ બેક્ટેરિયા દ્વારા થતો હતો અને ફેફસાના વાયુ કોષ્ઠને સંક્રમિત કરતા હતા, જ્યારે શરદી છે એ ફેફસાના ભાગને અસર કે સંક્રમિત કરતા નથી, બરાબર। નાક અને શ્વસન તંત્રને અસર કરે છે। બાળકો આમ તો સામાન્ય શરદીથી તમે ને હું વારંવાર પીડાયા છીએ અને 3-4-5-7 દિવસ રહી અને આપણે એમાંથી સ્વચ્છ અને વ્યવસ્થિત તૈયાર પણ થઈ ગયેલા છીએ। પરંતુ એ બધાની જ આપણે ચર્ચા કરીએ તો શરદીની અંદર વાયરસ જન્ય રોગ છે, રિહિનો વાયરસ થી થાય છે, મોસ્ટ આઈએમપી ટોપિક અને એમસીક્યુ છે તમારા માટે, નાક અને શ્વસન તંત્રને અસર કરે છે, ફેફસાના ભાગને અસર કરતા નથી। જો શરદી થઈ હોય અને તેના લક્ષણોની આપણે ચર્ચા કરીએ તો શરદીના લક્ષણો કયા કયા, બરાબર છે। પહેલું લક્ષણ નાક બંધ થવું, એટલે કે શ્વાસ લેવામાં થોડીક તકલીફ થતી હોય, નાક વારંવાર બંધ થઈ જતું હોય અથવા તો તેમાંથી સતત સ્ત્રાવ થવો, શેનો સ્ત્રાવ થવો, શ્લેષ્મનો, જેને આપણે શ્લેષ્મ કહીએ છીએ, નાકની નાસિકા કોટરની અંદર રહેલા શ્લેષ્મ કોષો ગોબલેટ કોષો સતત ને સતત શ્લેષ્મનો હું કરતા રહે છે, સ્ત્રાવ કરે છે। ત્યારબાદનું બીજું લક્ષણ જોઈએ તો ગળું સુકાવું અને ગળામાં ઘસારો લાગવો, બરાબર। ખાસ કરીને મુખની અંદરનો ભાગ, મુખ ગુહાના તળિયાથી જે ગ્રીવા પ્રદેશ છે, ગળાનો ભાગ, કંઠ પ્રદેશ, એમની અંદરથી કોઈ ખોરાકનો ટુકડો કે ખોરાકનો કોળિયો જ્યારે ગળીએ છીએ ત્યારે એની અંદર ઘસારો લાગતો જોવા મળે છે। નેક્સ્ટ પોઈન્ટ, વ્યક્તિને થાક લાગે છે, વ્યક્તિની અંદર શરીરના ભાગમાં છાતીના ભાગમાં કફ જમા થતો જાય છે, ત્યારબાદ વ્યક્તિને માથું
દુખવું, સારી ભાષામાં આપણે કહેતા માથું ભારે લાગવું, અને આની અસર 3 થી 7 દિવસ સુધી આવી અસર જોવા મળે છે। આ વાત થઈ એના રોગ, એના રોગકારક, એની અસર, મતલબ કે આ અસર એને આપણે કીધું છે બાળકો પ્રભાવી અંગ, કે કયા અંગમાં કોમન કોલ્ડ સામાન્ય શરદી છે એ આપણને અસર કરે છે અને એના લક્ષણો કયા કયા છે, બરાબર છે। ત્યારબાદ આપણે જોઈએ તો રોગનો ફેલાવો। આ રોગ આમ તો આપણે ખ્યાલ છે બાળકો ચેપી રોગ છે, દર્દી કોઈ પણ હોય છીંક ખાય કે સ્નીઝિંગ કરે, મતલબ કે છીંક ખાય અથવા તો ઉધરસ ખાય તો એના નાકમાંથી નીકળતા અતિ સૂક્ષ્મ બિંદુઓ છે એ સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વસન તંત્રમાં લેવાય, બરાબર। રોગીષ્ઠ વ્યક્તિની છીંકમાંથી નીકળતા સૂક્ષ્મ બિંદુઓ સ્વસ્થ વ્યક્તિના શ્વસન મારફતે ફેલાય છે। આના સિવાય પણ આનો ફેલાવો એક અન્ય રીતે થાય છે। જો કોઈ રોગીષ્ઠ વ્યક્તિ છે, એટલે કે જેને શરદી થયેલી છે, એ વ્યક્તિએ વાપરેલી અથવા તો યુઝ કરેલી કોઈ પેન છે, પ્યાલો છે, માઉસ છે, કીબોર્ડ છે, બરાબર, કે દરવાજાના હેન્ડલ છે, આ બધી વસ્તુઓને વારંવાર વારંવાર રોગીષ્ઠ વ્યક્તિ દ્વારા અડવામાં આવતી હોય છે। જે સ્વસ્થ વ્યક્તિ એનો ઉપયોગ કરે તો એને આવો રોગ લાગુ પડી શકે છે, બરાબર। ખાસ કરીને હાથ મિલાવવાથી પણ આ વસ્તુ જોવા મળે છે। તો આ વસ્તુ થઈ વાયરસ જન્ય રોગની। બાળકો આના સિવાયના પણ અન્ય વાયરસ જન્ય રોગ છે, જો કે એકાદા બે રોગનું નામ તમારી ટેક્સ્ટબુકમાં આપેલ છે અને અમુક રોગના નામ નથી આપ્યા। બધા જ વાયરસ જન્ય રોગની તો ચર્ચા આપણે ચાલુ કરશું તો ઘણું લાંબુ લિસ્ટ થઈ શકે એમ છે, એટલે અત્યારે આપણે અમુક રોગની ખાલી ડિટેલમાં નહીં, ઇન શોર્ટ વાત કરી લઈએ। હાલના સમયમાં સૌથી વધુ ફેલાયો છે અને લાખો લોકો એનાથી મૃત્યુ પામ્યા છે, એ એટલે કે કોરોના વાયરસ, બરાબર, જેનું બાયોલોજિકલ નેમ છે કોવિડ-19। શું નામ છે? કોવિડ-19। કોનો અર્થ થાય છે કોરોના, વીઆઈનો અર્થ થાય છે વાયરસ, બરાબર, અને ડીનો અર્થ થાય છે ડિઝીઝ, કોરોના વાયરસ ડિઝીઝ 19 નો અર્થ થાય છે 2019। આપણે બધા જાણીએ છીએ આજે ટીવી અને સમાચાર માધ્યમની અંદર દર્શાવવામાં આવે છે કે ચીનના વુહાન નામના શહેરમાંથી આ વાયરસ 2019ની સાલના એન્ડમાં ફેલાયો અને આખા વિશ્વના મોટા ભાગના તમામ દેશોને આજે સંક્રમિત કર્યા છે। કોરોના નામ એટલા માટે આપવામાં આવ્યું જેનો અર્થ થાય છે મુગર અથવા તો તાજ, બરાબર। એ વાયરસને તમે જોશો એટલે એની ફરતી બાજુ એક સરસ મજાનું આસપાસનું આવરણ કેપ્સિડ અને કેપ્સોમિયર તેવા ઉપ એકમોનું બનેલું હોય છે। તો આ એક છે, એ કોરોના વાયરસ છે। આ કોરોના વાયરસ છે એ શું કરે છે તો કે સીધો જ એક ચેપ માનવ શ્વસન તંત્રને અને શ્વાસ નળીને અસર કરે છે। શું કરે છે? શ્વાસ નળીને અસર અને ઘન અવસ્થાનો કફ જમા કરે છે। ઘન અવસ્થાનો કફ જમા કરે જેથી આપણી જે શ્વાસ નળી છે
એ શું થાય છે બ્લોક થાય છે અને જેના કારણે શ્વસન તંત્રમાં વ્યક્તિને સંપૂર્ણપણે એક અગવડતા ઊભી થાય છે આના સિવાયના પણ એક બે રોગની આપણે વાત કરીએ બાળકો તો ફોર એક્ઝામ્પલ પણ ગાલ પચોળિયા બાળકો આપણે ખ્યાલ છે તમે ધોરણ 11 ની અંદર ત્રણ પ્રકારની આપણી લાળ ગ્રંથિની વાત કરી ચૂક્યા બરાબર જેમાં એક અધોજીહ્વા ગ્રંથિ અધો અનુલાળ ગ્રંથિની જોડ અને ઉપકર્ણ લાળ ગ્રંથિની જોડ ગાલ પચોળિયા ઉપકર્ણ લાળ ગ્રંથિમાં ખાસ યાદ રાખજો પેરામિક્સો વાયરસ નું ચેપ લાગવાથી થતો રોગ છે જેના કારણે લાળ ગ્રંથિ સોજી જાય બાહ્ય રીતે આપણને ગાલ સોજી ગયેલો દેખાય છે પરંતુ લાળ ગ્રંથિ છે એમાં સોજો આવતા લાળ ગ્રંથિમાંથી લાળનો સ્ત્રાવ કરવાની ક્રિયાવિધિ ધીરે 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 ઘટતી જાય છે અને અસહ્ય દુખાવો થતો હોય છે એના પછી દાખલા તરીકે આપણે વાત કરીએ તો ડેન્ગ્યુ ચોમાસાની સીઝનમાં ખાસ કરીને ડેન્ગ્યુ છે એ ઘણો બધો બહુ ફેલાય છે અને ડેન્ગ્યુનો ફેલાવો કરતા એડિસ ઇજિપ્ત મચ્છર એને તમે ખાસ જોયા જ હશે આખા શરીર પર સફેદ કલરના ડોટ જોવા મળે છે પણ આ મચ્છરની એક ખાસિયત એ છે બાળકો કે તે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા આ સમયગાળામાં જ વ્યક્તિને બાઇટ કરે છે એટલે કે કરડે છે બરાબર સાંજે આ સમયગાળા દરમિયાન રાતના સમયગાળા દરમિયાન એડિસ ઇજિપ્ત મચ્છર છે કરડતા નથી બરાબર તો ડેન્ગ્યુ છે એ પણ વાયરસથી થતો રોગ છે અને એના માટેનો વાયરસ છે અર્બો વાયરસ બરાબર જેના કારણે આપણા શરીરના પ્લેટલેટ્સ છે એની અસર આપણે જોઈએ છીએ ખ્યાલ છે આપણને ત્યારબાદ એક લાસ્ટ ખાલી એક્ઝામ્પલ લઈ લઈએ છીએ એચઆઈવી એડ્સ બરાબર બાળકો એચઆઈવી એડ્સ રેડી એચઆઈવી જેનો અર્થ થાય છે હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ આ વાયરસને અલગીકરણ કરી અને શોધ કરનાર વૈજ્ઞાનિક હતા મોન્ટેજર 1983 માં વિશ્વનો પ્રથમ કિસ્સો 1981 માં અમેરિકામાં જોવા મળ્યો હતો અને ભારતનો પ્રથમ એડ્સનો કિસ્સો 1986 માં દક્ષિણ ભારતમાં જોવા મળ્યો હતો બરાબર તમિલનાડુના વિસ્તાર તરફ તો જોઈ શકાય છે આજે પણ એડ્સની પરફેક્ટ દવા હજી મળી નથી 1981 થી લઈ અને એની સફર 2020 સુધી જોઈએ તો એડ્સ જ્યારે વ્યક્તિની અંદર લાસ્ટ સ્ટેજની અંદર હોય ત્યારની દવા આપણી પાસે છે નહીં હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ વાયરસનું નામ છે અને એડ્સનું નામ થાય છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ ઇમ્યુનોનો અર્થ થાય છે રોગ પ્રતિકારક ક્ષમતા ડેફિશિયન્સી મતલબ વ્યક્તિની રોગ સામે લડવાની ક્ષમતા ઘટાડે છે અને જેના કારણે નાના મોટા બીજા રોગ વ્યક્તિના શરીરમાં હાવી થઈ જાય છે અને સિન્ડ્રોમનો અર્થ થાય છે ગ્રુપ ઓફ કેરેક્ટર્સ ગ્રુપ ઓફ ડિસીઝ એટલે કે લક્ષણો કે રોગોનો સમૂહ જે આખે આખું ગ્રુપ છે એના માટે શબ્દ વપરાય છે સિન્ડ્રોમ તો આ અને આના જેવા હજી ઘણા બધા એવા રોગ છે જે વાયરસ જન્ય છે અને એ વાયરસ જન્ય રોગથી મોટા ભાગે
ઘણી બધી નુકસાનીઓ સજીવ શરીરમાં થતી જોવા મળે છે। તો આશા રાખું છું આપને આ વિડિયો ગમ્યો હશે। ટેક્સ્ટબુકમાં છે એના સિવાયની પણ અન્ય માહિતી આપને પ્રાપ્ત થઈ હશે। જો આવા અને આના સિવાયના ઘણા બધા વિડિયોને જોવા હોય અને આપને વધુ માહિતી પ્રાપ્ત થતી હોય જે નીટ અને ગુજકેટ જેવી એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે તો આપણી ચેનલને લાઈક કરીએ, શેર કરીએ અને સબસ્ક્રાઇબ કરીએ। જય હિન્દ, જય ભારત।